વાત કરીએ ગાંધીનગરની અમદાવાદ ગાંધીનગરની વિવિધ કચેરીઓમાં કાર્યરત પાંચ હજારથી વધુ કર્મયોગી સચિવાલય સુધી સરળતાથી વાહન વ્યવહાર ઉપલબ્ધ થઈ શકે તેવો રાજ્ય સરકારનો અભિગમ રહ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સેવામાં મુકાયેલી નવી સિત્તેર રાષ્ટ્રીય બસોનું લોકાર્પણ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં કર્યું હતું આ સચિવાલય પોઈન્ટ સેવા ઉપરાંત ગુજરાત એસટી નિગમ દૈનિક આઠ હજારથી વધુ બસોના કાફલા સાથે તેત્રીસ લાખ કિલોમીટરનું સંચાલન કરે છે તથા પચીસ લાખથી વધુ મુસાફરોની સલામતી સુરક્ષિતતા અને સમયબદ્ધતા સાથે તેમના ગંતવ્ય સ્થાન સુધી જવા આવવાની સેવાઓ પૂરી પાડે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર મુસાફરોને વધુ સહુલિયત આપવાના અભિગમ સાથે પ્રતિવર્ષ નવી બસોની ખરીદી માટે એસટી નિગમને નાણાકીય સહાય પૂરી પાડે છે તદનુસાર બે હજાર બાવીસ ત્રેવીસ અને બે હજાર ત્રેવીસ ચોવીસના બજેટ પ્રાવધાન અન્વયે સુપર એક્સપ્રેસ ગુર્જર અને સ્લીપર કોચ મળી કુલ બે નવા વાહનો પેસેન્જર સેવા માટે સંચાલનમાં મૂકવામાં આવનારા છે આ નવા વાહનો બાકી રૂપિયા છવ્વીસ કરોડના ખર્ચે સિત્તેર બસો સચિવાલય પોઈન્ટ સેવા માટે શરૂ કરવામાં આવી છે તેનું લોકાર્પણ मुख्यमंत्री हस्ते संपन्न होयूरं